હર્ષિતિક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 3 મુગલ સામ્રાજ્ય જોવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આપણે આગળના પ્રકરણનું થોડું પુનરાવર્તન કરી લઈએ. આગળના પ્રકરણમાં આપણે દિલ્હી સલ્તનત શાસન વિશે ભણ્યા હતા. જે દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવી હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે આ દિલ્હી સલ્તનત શાસનનો અંત થયો હતો. 325 વર્ષના સમયગાળામાં ઘણા યોગ્ય, શક્તિશાળી તો ક્યારેક નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા હતા. આજે આપણે મુગલ સલ્તનત એટલે કે મુગલ શાસનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, અહીં મુગલ સલ્તનતની જે સ્થાપના જે છે એ સ્થાપના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. એ પહેલાં થોડુંક આપણે ટોપિક જોઈ લઈએ કે કયા કયા મુગલ શાસકો અત્યાર સુધી શાસન કરી ગયા. તો સૌ પ્રથમ બાબર ઈસવીસન 1526 થી 1530, ત્યારબાદ હુમાયુ 1530 થી 1540 અને ત્યારબાદ 1555 થી 1556, શેરશાહ સૂરી 1540 થી 1545, ત્યારબાદ અકબર ઈસવીસન 1556 થી 1605, જહાંગીર ઈસવીસન 1605 થી 1627 અને શાહજહાં ઈસવીસન 1627 થી 1658, ત્યારબાદ અંતના મુગલ શાસક ઔરંગઝેબ ઈસવીસન 1658 થી 1707. આ સિવાય આપણે અન્ય મહાપરાક્રમીઓ રાણા સંગ્રામસિંહ, ત્યારબાદ મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી, મુગલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા, ત્યારબાદ મહેસૂલી વ્યવસ્થા, એ સિવાય મુગલકાલીન સંસ્કૃતિ અને આ મુગલકાલીન સંસ્કૃતિ દરમિયાન એ સમયમાં વિકસિત થયેલ ચિત્રકલા, સાહિત્ય, સંગીત અને અંતમાં આપણે આ સમગ્ર પ્રકરણનું સમાપન કરીશું. મિત્રો, આજનું પ્રકરણ એ ઇતિહાસલક્ષી પ્રકરણ છે અને તમારા સૌ માટે ખૂબ જ અગત્યનું છે. ફરીથી એકવાર જે મુગલ શાસકો છે તેમનું સમયગાળો અને નામ જોઈ લઈએ. મિત્રો, તો સૌ પ્રથમ બાબર, ત્યારબાદ હુમાયુ, શેરશાહ સૂરી, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આ સ્લાઇડ તમને તમારા પુનરાવર્તન માટે ખૂબ જ કામમાં આવશે. મિત્રો, હવે આપણે મુગલ સલ્તનતની સ્થાપના કઈ રીતે થઈ. ભારતમાં જે મુગલ સામ્રાજ્યની સ્થાપના જે છે તે 1526માં બાબરે કરી હતી. આપણે આગળના પ્રકરણમાં ચર્ચા કરી ગયા ઇબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો અંત અસ્ત થયો હતો અને ત્યારબાદ મુગલ સલ્તનતની સ્થાપના થઈ હતી બાબર દ્વારા ઈસવીસન 1526માં. બાબર જે હતા એમનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે જે પાણીપતનું યુદ્ધ થયું હતું, મિત્રો યાદ રાખજો, પાણીપતના આપણે 3 યુદ્ધો વિશે ચર્ચા કરીશું, જેમાંથી પ્રથમ જે યુદ્ધ છે તે 20 એપ્રિલ 1526 એ પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને બાબરે આ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવ્યા હતા અને મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. યાદ રાખજો મિત્રો, યુદ્ધમાં તોપનો ઉપયોગ થયો હતો. પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526. ત્યારબાદ મિત્રો, મુગલ શાસકોમાં આપણે જેમ આગળ ચર્ચા કરી તે મુજબ બાબર, ત્યારબાદ હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. હવે આપણે મિત્રો બાબર વિશે ચર્ચા કરીશું. સમયગાળો આપણને યાદ રહી ગયો હશે, 1526 થી 1530. બાબર જે હતા તે કુશાગ્ર બુદ્ધિ અને શક્તિશાળી યોદ્ધા હતા. એ સિવાય જો એમના વિશે જાણવા માંગીએ તો ફારસી અને અરબી ભાષાના તેઓ જાણકાર હતા. એ સિવાય પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતા. એમની પોતાની આત્મકથા તુજુક એ બાબરી, નામ યાદ રાખજો મિત્રો, આ આજનો જે વિડીયો છે તે ખૂબ જ અગત્યનો બની રહેશે તમારા માટે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એ પણ અને જે બાળકો વિદ્યાર્થીઓ આ વિડીયો સાથે સંકળાયેલા છે ધોરણ 7 સાથે તેમના માટે પણ. તુજુક એ બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. બાબર પછી મિત્રો યાદ રાખજો નામ હુમાયુ. હુમાયુનો જે સમયગાળો છે તે છે મિત્રો ઈસવીસન 1530 થી 1540 અને ત્યારબાદ 1555 થી 1556. હુમાયુ જ્યારે 1530માં દિલ્હી ગાદીએ બેઠ્યા ત્યારે આ જે હુમાયુ નામ છે તે વિશે જાણજો મિત્રો, હુમાયુ જે નામ છે એનો અર્થ થાય છે નસીબદાર.
પરંતુ જ્યારે તેઓ ગાદીએ બેઠા ત્યારે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે ગુજરાતમાં સુલતાન હતા બહાદુર શાહ અને બિહારમાં શક્તિશાળી શાસક હતા શેરશાહ. આ બંને બહાદુર શાહ અને શેરશાહ સાથે તેમના યુદ્ધ થયા હતા ઈસવીસન 1540માં. કનોજનું જે યુદ્ધ થયું તેમાં શેરશાહે હુમાયુને હરાવ્યા હતા અને ભારતની બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ હુમાયુ જે છે એ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયા હતા અને ઈરાન ચાલ્યા ગયા હતા. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી તેમણે ભારત ઉપર હુમલો કર્યો હતો. મિત્રો યાદ રાખજો, ફરીથી જોઈ લઈએ, હુમાયુ સમયગાળો 1530 થી 1540 અને ત્યારબાદ 1555 થી 1556. આમ તો હુમાયુ શબ્દનો અર્થ થાય છે નસીબદાર, પરંતુ જ્યારે તેઓ શાસન ઉપર આવ્યા ગાદીએ બેઠા ત્યારે એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો અને ગુજરાતના જે સુલતાન હતા બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક હતા શેરશાહ, આ બંને સાથે તેમના યુદ્ધ થયા હતા 1540માં. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હાર આપી હતી અને એટલા કારણે તેઓ ભારતથી બહાર હાંકી કઢાયા હતા અને હુમાયુ પોતે બાદશાહમાંથી બેરોજગાર થઈ ઈરાન ચાલ્યા ગયા હતા. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી તેમણે ભારત ઉપર ચઢાઈ કરી હતી. ઈરાનની વાત કરીએ તો ઈરાનમાં જેઓ ત્યારે ગયા ત્યારે ઈરાનના જે શહેનશાહ હતા એમની મદદથી તેમણે 1545માં કાબુલ અને કંદહાર જીતી લીધા હતા. એ સિવાય 1555માં તેમણે પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી હતી. આપણે સમયગાળો મિત્રો જોજો, 1530 થી 1540નો સમયગાળો છે અને 1540 થી 1555 એટલે કે 15 વર્ષનો અહીં ગાળો છે. તો આ ગાળામાં તેમણે શું કર્યું હતું, તો ઈરાનમાં શહેનશાહની મદદથી કાબુલ અને કંદહાર જીત્યા અને ત્યારબાદ 1555માં ફરીથી ભારતમાં તેમણે સત્તા સ્થાપી હતી. હુમાયુ જે હતા તે તેમના પિતા બાબરની જેમ વાંચન લેખનના ખૂબ જ શોખીન હતા. એ સિવાય તેમણે જે આપણી દિલ્હી છે એ દિલ્હીમાં દિનપનાહ નગર વસાવ્યું હતું અને સાંજનો જે પ્રાર્થના સમય છે એ પ્રાર્થના સમય તથા વાંચનાલયમાં ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેમનું અવસાન થયું હતું. મિત્રો યાદ રાખજો કે યુદ્ધમાં કોઈ અવસાન નથી થયું. જે હુમાયુ જે છે એ હુમાયુ જે સાંજના પ્રાર્થનાનો સમય જે છે એ પ્રાર્થનાનો સમય તથા વાંચનાલયમાંથી ઝડપી પગથિયા ઉતરતા પડી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું શેરશાહ સૂરી વિશે, જે 1540 થી 1545ના સમયગાળામાં ભારત ઉપર શાસન કર્યું હતું. આ શેરશાહ જે છે એ શેરશાહ અફઘાન વંશના મુસ્લિમ હતા અને એમનું મૂળ નામ જે હતું એ મૂળ નામ હતું ફરીદ ખાન. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. આપણે આગળ ચર્ચા કરી હુમાયુને હરાવીને તેમણે ભારતમાં પોતાની સત્તા સ્થાપી હતી. મિત્રો યાદ રાખજો અહીં કે જે આ શેરશાહ જે છે તેમણે હુમાયુને કયા યુદ્ધમાં હરાવ્યા હતા, તો મિત્રો યાદ રાખજો કનોજના યુદ્ધમાં. હવે જે શેરશાહ સૂરી છે તેમનું મૂળ નામ ફરીદ ખાન છે. તેઓ ખૂબ જ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતા અને ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેમણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. એ સિવાય નવી ટપાલ વ્યવસ્થા જો પૂછવામાં આવે તો મિત્રો ખાસ યાદ રાખજો શેરશાહ સૂરી એમણે વેપારીઓ જે છે અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. એ સિવાય રૂપિયાનું ચલણ એ શેરશાહ સૂરી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તેમણે પોતાની વિશાળ સેના પણ નિર્મિત કરી હતી. એ સિવાય આપણે જે ગ્રાન્ડ ટ્રંક રોડ આખા ઇતિહાસમાં અલગ અલગ શાસકોના નામ સાથે સંકળાયેલો છે, એ ગ્રાન્ડ ટ્રંક રોડનું જો પુનઃનિર્માણ થાય તો પુનઃનિર્માણમાં મિત્રો યાદ રાખજો શેરશાહ સૂરી. જે પુનઃનિર્માણની વાત થાય એ પુનઃનિર્માણમાં શેરશાહ સૂરીનું નામ યાદ રાખવાનું. અને આ જે ગ્રાન્ડ ટ્રંક રોડ છે તે બંગાળથી લઈને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. શેરશાહ સૂરી 1545માં એમનું શાસન કઈ રીતે પૂરું થાય છે, તો તોપનું જ્યારે નિરીક્ષણ કરી રહ્યા હતા એ દરમિયાન અકસ્માત થવાથી તેમનું મૃત્યુ થયું હતું. મિત્રો યાદ રાખજો, એક આપણે આગળ ભણી ગયા હુમાયુ, એમનું મૃત્યુ વાંચનાલયમાંથી પગથિયા ઉતરતા પડી જતા મૃત્યુ થયું હતું. અને શેરશાહ સૂરીનું જે મૃત્યુ જે છે એ શેરશાહ સૂરીનું મૃત્યુ જ્યારે તોપનું નિરીક્ષણ 1545માં કરી રહ્યા હતા એ દરમિયાન અકસ્માત થવાથી મૃત્યુ થયું હતું. એ પછી મૃત્યુ થયા બાદ આ કોઈ શક્તિશાળી શાસક આ ગાદી પર આવ્યા ન હતા. એ પછી 1555માં હુમાયુ એ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. શેરશાહ સૂરીએ જે હતા એમણે હુમાયુને હરાવ્યા હતા. ફરીથી હુમાયુએ
આ જે દિલ્હીની શાસન છે એ ફરીથી મેળવી લીધું હતું 1555માં. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું અકબર વિશે. અકબરનો જે સમયગાળો જે છે તે છે 1556 થી 1605. 1556 થી 1605 મિત્રો 50 વર્ષનો સમયગાળો છે, ધ્યાન રાખજો. અકબર જે છે એ ભારતના ઇતિહાસમાં ખૂબ જ નોંધપાત્ર અને ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એ સિવાય જો એમનું જન્મસ્થળ પૂછવામાં આવે તો તેમનો જન્મ ભારતમાં જ થયો હતો અને રાજપૂત રાજઘરાનામાં જ થયો હતો. તેમનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. હુમાયુનું જ્યારે અવસાન થયું ત્યારે 14 વર્ષની ઉંમરે દિલ્હીના બાદશાહ બન્યા હતા. મિત્રો યાદ રાખજો, 14 વર્ષની ઉંમરે જે દિલ્હીના બાદશાહ અકબર બનાયા હતા હુમાયુના અવસાન બાદ. હુમાયુનું અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. મિત્રો પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એ મુગલ સલ્તનતની સ્થાપના સાથે સંકળાયેલું છે. એ જ રીતે જે પાણીપતનું બીજું યુદ્ધ જે છે એ બીજા યુદ્ધમાં મિત્રો યાદ રાખજો અકબર અને હેમુ વચ્ચે 1556માં યુદ્ધ થયું હતું અને એમાં અકબરનો વિજય થયો હતો. એ સિવાય પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત આ સમગ્ર પ્રદેશ ઉપર અકબરે રાજ્ય સ્થાપિત કરેલું હતું. અકબર અને મેવાડના રાણા મહારાણા પ્રતાપ આપણે જે કહીએ છીએ એમના વચ્ચે ખૂબ જ જાણીતું હલ્દીઘાટીનું પણ યુદ્ધ થયેલું છે. એ સિવાય અકબરે કાબુલ કાશ્મીર બલુચિસ્તાનથી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. હવે આપણે અકબર દ્વારા થયેલા નિર્માણો વિશે ચર્ચા કરીશું. તો મિત્રો ફતેહપુર સિકરી, ખાસ નામ યાદ રાખજો, અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અને ઘણા બધા ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. એ સિવાય પોતે રાજપૂત વંશમાં પેદા થયેલા હોવાના કારણે તેમની હિન્દુઓ પ્રત્યે પણ ઉદારનીતિ સારી હતી. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી અને રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. એમની જે સેના જે છે એ સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો તરીકે નિમણૂક થયેલી હતી. તેમણે રાજપૂતોની સેનામાં ઉચ્ચ પદો પર નિમણૂક કરેલી હતી. એ સિવાય રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારતની વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર એ પોતે બિન સાંપ્રદાયિક રાજા હતા, દરેક ધર્મોને માન સન્માન સાથે રાખતા હતા. એ સિવાય અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિને ઇલાહી, યાદ રાખજો મિત્રો, દિને ઇલાહી સંપ્રદાયની સ્થાપના કરી હતી. અકબરે દિને ઇલાહીની જે ધર્મ જે છે સ્થાપના કરી હતી. એ સિવાય તેમણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. મિત્રો યાદ રાખજો, રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર બાઇબલ કુરાન જેવા જે મહાન ગ્રંથો છે એ મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું. એ સિવાય અકબર જે હતા તે ખૂબ જ જાણીતા સમાજ સુધારક હતા. તેઓ બાળલગ્ન અને સતી પ્રથાના વિરોધી હતા. એ સિવાય તેમણે જે યાત્રા વેરાઓ જે ધાર્મિક સ્થળો છે ધાર્મિક સ્થળો ઉપર પહેલાં વેરો લેવામાં આવતો હતો તો આવા યાત્રા વેરો નાબૂદ કરવા માટે પણ એમનું નામ જાણીતું છે. એ સિવાય જે ધર્માંતરણ થતું હોય છે બળજબરીપૂર્વક, એ બળજબરીપૂર્વક જે ધર્માંતરણ થતા હોય એમના પણ વિરોધી હતા. અને આવા એક બળજબરીપૂર્વકના જે ધર્માંતરણ છે એ બુલંદ દરવાજા ધર્માંતરણ પર તેમણે પ્રતિબંધ મૂક્યો હતો. અકબર રાજાના સમયમાં જે ભારતનું આર્થિક તંત્ર હતું તે ખૂબ જ સમૃદ્ધ હતું અને સામાજિક સહિષ્ણુતાના યુગનો તેમણે પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેમનું અવસાન થયું હતું અને જ્યારે અવસાન થયું તે સમય દરમિયાન મોટા ભાગનું ભારત એ મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. અકબર રાજા પછી હવે વાત કરીશું આપણે જહાંગીરની. જહાંગીરના જે સમયગાળો છે તે 1605 થી 1627નો ગણવામાં આવે છે. અકબર જે મહાન સામ્રાજ્યની સ્થાપના કરીને ગયા હતા તેને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. તેમણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા. અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી જહાંગીરે વિજય મેળવ્યા હતા. જહાંગીરના જે પત્ની હતા તે નૂરજહાં ખૂબ જ ચતુર અને પ્રતિભાશાળી હતા અને તેમણે અનેક કલાઓને પણ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના જો સમયની વાત થાય તો જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો મિત્રો, અને પોતે પણ એક મહાન ચિત્રકાર હતા. જહાંગીરના મૃત્યુ બાદ ઈસવીસન 1627માં તેમના પુત્ર શાહજહાં ગાદી પર આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો અહીં જહાંગીરનો જે સમયગાળો પૂછવામાં આવે
तो તેમણે પોતાના પિતા એટલે કે અકબર જેમણે સામ્રાજ્યની જે સ્થાપના કરી હતી એ સામ્રાજ્યનો સમગ્ર વારસો જહાંગીર દ્વારા સાચવી રાખવામાં આવેલો હતો। એ સિવાય હિન્દુઓ સાથે પણ તેમણે સારા સંબંધો સાચવી રાખ્યા હતા। અસમ અને દક્ષિણ ભારતના જે ગોલકંડા કહેવાય તે ગોલકુંડા સુધી તેમણે વિજયો મેળવ્યા હતા। તેમની જે પત્ની હતા નૂરજહાં એ ખૂબ જ ચતુર અને પ્રતિભાશાળી હતા। પોતે પણ ચિત્રકાર હતા એટલે કે ચિત્રકલાનો સારો એવો વિકાસ થયો હતો અને 1627માં તેમનું અવસાન થવાના કારણે શાહજહાં गादी पर आया था। हमें शाहजहाँ जहाँ की जयरे बात थे तो समयगाड़ो मित्रों याद रखो शाहजहाँ जो समयगाड़ो है तो 1627 थी 1658 है। 1627 थी 1658 जो तेमन मूल नाम हुलामणु नाम पूछवामां आवे तो खुर्रम हतुं। ए सिवाय तेमणे दक्षिण भारत विजय कर्यो हतो। पोते पिताना जेम खूब शक्तिशाली अने कला स्थापत्यना चाहक हता अने जे आपणे अत्यारे जे विश्वनी अजायबीओ गणी शकाय तेवुं आपणुं ताजमहल, એ તાજમહેલ જે છે એ પણ તેમની પત્ની મુમતાજ મહેલના અવસાન પછી તેમની યાદમાં આ વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે આપણે અત્યારે વિશ્વની સૌથી મોટી અજાયબી પણ ગણાય છે। ત્યારબાદ આપણે મિત્રો વાત કરીશું ઔરંગઝેબની। ઔરંગઝેબનો જો સમયગાળો પૂછવામાં આવે મિત્રો તો 1658 થી 1707નો જે સમયગાળો છે તે ઔરંગઝેબ કહેવાય। શાહજહાં જ્યારે નાદુરસ્ત તબિયત હતી એ દરમિયાન તેમણે તબિયતનો લાભ લઈ તેમના પુત્રો વચ્ચે સામ્રાજ્ય ઉપર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો હતો શાહજહાં બાદ। એમાં શાહજહાંના જે મોટા પુત્ર હતા તે હતા દારાશિકો અને ઔરંગઝેબ, આ બંને વચ્ચે ખૂબ જ સંઘર્ષ થયો હતો। આ ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એકમ એક પછી હરાવી તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પાડી હતી। એમાં દારાની હત્યા અને મુરાદને જેલની સજા કરવામાં આવી હતી। મિત્રો યાદ રાખજો, બે ભાઈઓ દારાશિકો અને મુરાદ આ બંનેમાં દારાશિકોની હત્યા કરી હતી અને મુરાદને જેલની સજા આપી હતી અને ગાદી પચાવી પાડી હતી ઔરંગઝેબે। ત્યાર પછી એક અન્ય ભાઈ હતા સુજાન, એ સુજાનને હરાવી તેમણે દેશ નિકાલ કર્યા હતા। ઔરંગઝેબ જે હતા એમણે 50 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું। તેમના રાજ્યમાં ઉત્તરથી કશ્મીરથી આપણે શરૂ કરીએ તો દક્ષિણે જિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારોનો સમાવેશ થાય છે। ઔરંગઝેબ પોતે સુન્ની મુસ્લિમ હતા અને ખૂબ જ અત્યંત સાદું જીવન જીવતા હતા। જે અકબર રાજાની જે ધાર્મિક નીતિઓ હતી એ ધાર્મિક નીતિઓનો તેમણે ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી। પોતે સંગીતકલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોના વિરોધી હતા અને ઔરંગઝેબના સમયમાં ખૂબ જ વિદ્રોહો થયા હતા। મિત્રો ખાસ યાદ રાખજો, જો પૂછવામાં આવે તો ઔરંગઝેબના સમયમાં સૌથી વધુ વિદ્રોહો થયા હતા અને પોતે એક શક્તિશાળી બાદશાહ હતા જેમણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું। 1707માં તેમનું મૃત્યુ થાય છે અને તેમની મૃત્યુની સાથે જ મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થઈ જાય છે। તો મિત્રો અત્યારે આપણે અલગ અલગ જે મુઘલ શાસકો હતા એ મુઘલ શાસકો વિશે ચર્ચા કરી, હવે આ સમયગાળા દરમિયાન હિન્દુ રાજાઓ કયા કયા થઈ ગયા તો એમાં પ્રથમ નામ આવશે મિત્રો રાણા સંગ્રામસિંહ। આ રાણા સંગ્રામસિંહ જે હતા એ બાબરના સમકાલીન મેવાડના રાજા ગણાય છે। બાબરના સમકાલીન મેવાડના જે રાણા સંગ્રામસિંહ છે જેને આપણે રાણા સાંગા તરીકે ઓળખીએ છીએ, મિત્રો યાદ રાખજો, ખાસ રાણા સાંગા એ બાબરના સમકાલીન રાજા હતા। ખૂબ જ વીર અને સાહસિક હતા અને અનેક યુદ્ધોમાં તેઓ વિજયી બન્યા હતા। બાબર સામેના જે ખાનવાનું યુદ્ધ થયું હતું એ ખાનવાના યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થાય છે અને તેમનું સામ્રાજ્ય જે છે એ નહિવત થઈ જાય છે। ત્યારબાદ આપણા મહારાણા પ્રતાપ, જેમનું નામ જ ખૂબ જ જાણીતું છે, વિશ્વ પ્રસિદ્ધ નામ છે મહારાણા પ્રતાપ, એ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર પ્રતાપી રાજવી હતા। હલ્દીઘાટીનું જે યુદ્ધ કહેવાય છે એ અકબરે જ્યારે મેવાડ ઉપર આક્રમણ કર્યું હતું તે સમય દરમિયાન અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થાય છે। આ યુદ્ધમાં અકબર વિજયી થાય છે પરંતુ રાણા પ્રતાપે ઉદયપુર, જે કહેવાય એ ઉદયપુરની આસપાસની વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અને સંગ્રહ ચાલુ જ રાખ્યો હતો। એ પછી સમજૂતીના ઘણા બધા પ્રયત્નો થયા પરંતુ રાણા, જે મહારાણા પ્રતાપ હતા, તે ચિત્તોડ છોડવા તૈયાર ન હતા અને એ પછી તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યા। ઈસવીસન 1576માં હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનનો અંત સુધી યુદ્ધ કરતા રહ્યા। બાદમાં ડુંગરપુરના ચામંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષે તેમનું અવસાન થયું।
મહારાણા પ્રતાપનું અવસાન 51 વર્ષે થયું, યાદ રાખજો મિત્રો. ત્યારબાદ અન્ય એક રાજવીનું નામ આવશે, વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ જે હતા તે મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસકરણના રાઠોડના પુત્ર હતા. દુર્ગાદાસ રાઠોડ એ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે અને ઔરંગઝેબના સમયમાં તેમણે તેમનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. ઔરંગઝેબનો જે સમય હતો તે સમયે તેમણે તેમનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. એ સાથે આપણે મરાઠા જે રાજવી ગણાય છત્રપતિ શિવાજી એમના વિશે હવે આપણે ચર્ચા કરીશું. છત્રપતિ જે શિવાજી છે એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા અને ઈસવીસન 1627માં એમનો જન્મ શિવનેરીમાં થયો હતો. મિત્રો યાદ રાખજો છત્રપતિ શિવાજી વિશે, તો છત્રપતિ શિવાજી એ ભારતના જે મહાનતમ રાજવીઓ ગણવામાં આવે, રાજાઓ ગણવામાં આવે, તેમાં એક અલગ નામ જે છે એ છે છત્રપતિ શિવાજી. મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. એમનો જન્મ ઈસવીસન 1627માં શિવનેરીમાં થયો હતો. શિવનેરી મહારાષ્ટ્રમાં છે. માતા જીજાબાઈ અને પિતા શાહુજીના સંતાન જે શિવાજી હતા એ જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. મિત્રો યાદ રાખજો એમના ગુરુ સમર્થ રામદાસ અને તેમના દાદા કોંડદેવનો એમના ઉપર ખૂબ જ પ્રભાવ હતો અને નાની જાગીરીમાંથી મહાન મરાઠા રાજ્યનો સામ્રાજ્ય વિસ્તારવાનો 40થી પણ વધારે કિલ્લાઓ જીતવાનો જે રેકોર્ડ જે છે એ છત્રપતિ શિવાજીના નામે છે. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર આ સાથે તેમનો ખૂબ જ સંઘર્ષ ચાલ્યો હતો અને તેમણે વિજયો પણ પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી. 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો પ્રાપ્ત કર્યા હતા. 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તેઓ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. 1674 રાજગઢમાં રાજ્યાભિષેક. મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. જે છત્રપતિ શિવાજીનું મંત્રીમંડળ હતું તેને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું અને તેમનું અવસાન 1680માં થયું હતું. મિત્રો યાદ રાખજો છત્રપતિ શિવાજી 1627 શિવનેરી મહારાષ્ટ્રમાં જન્મ. માતા જીજાબાઈ, પિતા શાહુજી, ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવ. ત્યારબાદ 1665માં મુગલ સમ્રાટ સાથે સંધિ અને 1674માં રાજગઢમાં રાજ્યાભિષેક. હિન્દુ સમ્રાટ તરીકે જાણીતા હતા અને 1680માં તેમનું અવસાન થયું હતું. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું મુગલ સામ્રાજ્ય અને રાજ્ય વ્યવસ્થા વિશે. મુગલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા કરવામાં આવી હતી. જે મુગલ વહીવટીતંત્ર ગણવાય તે વહીવટીતંત્રમાં વ્યવસ્થિત જો સ્થાપના ગણાય તો તે અકબરના સમયની ગણાય. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. એ સિવાય જે સેનાપતિ હતા બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ ગણાતા. બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. દિવાન એ વજીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. મિત્રો ખાસ યાદ રાખજો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી અને સેનાના અધિકારીઓની નિમણૂકનું કામ કરતો. ગુપ્તચર તંત્રની દેખરેખ પણ મીરબક્ષ દ્વારા રાખવામાં આવતી. મુગલ વહીવટતંત્રના જે ગુપ્તચરો હતા એ વાકિયાન 20 તરીકે ઓળખાતા. મુગલ વહીવટીતંત્રના જે ગુપ્તચરો હતા તે વાકિયાન 20 તરીકે ઓળખાતા અને સમ્રાટની જે અંગત જરૂરિયાતો છે એ અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. મિત્રો ખાસ યાદ રાખજો હવે આપણે ચર્ચા કરીશું મહેસૂલી વ્યવસ્થા વિશે. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી અથવા મનસૂબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. અકબર રાજા દ્વારા જે મહેસૂલી વ્યવસ્થા આરંભ કરવામાં આવી હતી તે મનસબદારી અથવા મનસૂબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. આ વ્યવસ્થામાં મહેસૂલનો જે દર છે
તે વાર્ષિક ઉપજના એક તૃતીયાંશ ભાગ જેટલો હતો. મહેસૂલનો જે દર લેવામાં આવતો એ મહેસૂલનો દર એક તૃતીયાંશ ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક હતા ટોડરમલ. મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક ટોડરમલ હતા. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. આ મનસબ એટલે શું? તો મનસબ એટલે જાગીર, અને મનસબદાર એટલે જાગીરનો વડો, જે અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તેમના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેને નિયત સમય બદલી કરવામાં આવતી, અને મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. હવે મિત્રો, આપણે આગળ મુગલકાલીન સંસ્કૃતિ વિશે જોઈએ. મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની પણ સ્થાપના કરી હતી. બાબરના સમયમાં આગ્રા અને લાહોરમાં બગીચાના નિર્માણ કરવામાં આવ્યા હતા. શેરશાહ જે હતા એ શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો જે કિલ્લો છે એ આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો, અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહ સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા. આપણે આગળ ચર્ચા કરી, રાજધાની બનાવી હતી અને ઘણા બધા ભવનોની ત્યાં બાંધવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિસ્તીની દરગાહ અને મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. મિત્રો, બુલંદ દરવાજા યાદ રાખજો, જ્યારે ગુજરાત ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે બનાવવામાં આવ્યું હતું. એ સિવાય સલીમ ચિસ્તીની દરગાહ અને મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. એ સિવાય જહાંગીર જે છે તેમના સમયગાળામાં બાંધકામમાં સંગીમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો જો સમયની વાત થાય તો શાહજહાંના સમયમાં મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે, કેમકે એ સમયમાં આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું શાહજહાંના સમયમાં. ખાસ યાદ રાખજો, એક તો આગ્રાનો તાજમહેલ, મોતી મસ્જિદ અને લાલ કિલ્લો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલ જેવો જ કલાત્મક છે. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો ઔરંગાબાદમાં, જે તાજમહાલ જેવો જ છે. હવે થોડી ચિત્રકલાની વાત કરી દઈએ. ચિત્રકલાનું જ્યારે નામ આવે ત્યારે સૌથી પ્રથમ જહાંગીર નામ યાદ આવવું જોઈએ. એ સિવાય જે મુગલ ચિત્રકલા જે છે એ મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત છે, અને એ સિવાય જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. નામ યાદ રાખજો મિત્રો, જસવંત અને બસાવન એ અકબરના સમયના મહાન ચિત્રકારો હતા. એ સિવાય તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો, અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રકળાની પણ સ્થાપના કરી હતી, અને આ જ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો સારો એવો વિકાસ થયો હતો. હવે મિત્રો, આપણે ચર્ચા કરીશું સાહિત્ય વિશે. મુગલ જે રાજાઓ હતા તે સાહિત્યના ખૂબ જ પોષક હતા, એટલે કે તેઓ સાહિત્યના વિકાસ સાથે સંકળાયેલા હતા, સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફજલે અકબરનામા નામના ગ્રંથમાંથી અકબરની જીવનકથા આલેખી છે. અબુલ ફજલ નામ યાદ રાખજો, અકબરની જીવનકથા અકબરનામા નામના ગ્રંથમાંથી આલેખેલ છે. મહાભારતનો પણ અનુવાદ અબુલ ફજલ દ્વારા કરવામાં આવેલો છે. ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણ જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર, સ્વામી રામદાસ આ એ લોકોએ ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે મિત્રો, આપણે થોડી સંગીત વિશે વાત કરી લઈએ. સંગીતમાં અકબર પોતે સંગીતના જ્ઞાતા હતા, અને તેમના 9 જે રત્નો છે તેમાં તમારા મોઢા ઉપર તરત એક નામ આવી જશે, તાનસેન. એ ખૂબ જ મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેમણે અનેક રાગો ઉપર રચના કરી હતી.
જે અકબરના નવરત્નો કહેવાતા એમાંથી એક તાનસેન, ખાસ મિત્રો યાદ રાખજો, એમણે સંગીતમાં ઘણા બધા રાગોની રચના કરી હતી। હવે મિત્રો આપણે આજના પ્રકરણનું સમાપન કરવા જઈ રહ્યા છીએ। યાદ રાખજો મિત્રો, 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાઈ ગયું હતું। કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારતમાં નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું અને મુઘલ વંશના જે નિર્બળ શાસકો જે છે, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે। આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા અને પરિણામે તેઓ નબળા પડતા ગયા। આવા સંજોગોમાં યુરોપમાંથી આવેલ કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવામાં સપના જે છે તે સેવવા લાગી હતી અને તેઓ તેમાં સફળ પણ થયા હતા, જેની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરવાના છીએ। આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળનો જે આપણો વિડીયો છે તે પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપત્ય વિશેનો છે। ફરીથી આપ સૌનો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।